સમયનું મહત્વ. માની લો તમારું એક બેંક એકાઉન્ટ છે જે દરરોજ સવારે તમને 86,400 રૂપિયા ખર્ચ કરવા આપે છે, પણ બેંકનો એક નિયમ છે કે તમે તમારી પાસે કેશ નહીં રાખી શકો અને રાત સુધી જે પૈસા બચે તે બેંક પાછા લઈ લેશે. તો હું તમને પૂછવા માંગુ છું, શું તમે 86,400 વાપરી નાખશો? સાધારણ વાત છે, જરૂર વાપરી જ નાખશું ને. આપણા બધા પાસે એવું જ એક બેંક એકાઉન્ટ છે જેને આપણે ટાઈમ કહીએ છીએ. દરરોજ સવારે તમને 86,400 સેકન્ડ આપવામાં આવે છે. આ સમયને તમે કઈ રીતે વાપરો છો તે કમ્પ્લીટલી તમારા ઉપર ડિપેન્ડ કરે છે. પૂરી દુનિયામાં સમયથી વધારે કિંમતી બીજું કંઈ જ નથી. આપણા બધા પાસે સમયની એક મર્યાદા છે પોતાની જિંદગી જીવવા માટે. તમારે એક વસ્તુ સમજવી પડશે કે સમય ખરીદી નથી શકાતો, સમય ફરી પેદા નથી કરી શકાતો, સમય કોઈની પાસે માંગી નથી શકાતો, તમે સમયને રોકી નથી શકતા. તમે પૈસાને ગમે ત્યાં ઇન્વેસ્ટ કરી શકો પણ સમયને નહીં. તમે સમયને ફક્ત વાપરી શકો છો અને ગુજરી ગયેલો સમય પાછો ક્યારે નથી આવતો. આપણને કોઈને ખબર નથી આપણા પાસે કેટલો સમય છે. મિત્રો, સમયને બરબાદ કરવાનું છોડી દો. જો તમે ટાઈમને બરબાદ કરતા રહેશો તો એક દિવસ એવો આવશે કે સમય તમને બરબાદ કરી દેશે. આપણી પાસે દિવસમાં 24 કલાક હોય છે અને 86,400 સેકન્ડ હોય છે. અને મેટર એ વાત કરે છે કે સમયને તમે કઈ રીતે યુઝ કરો છો. એવી વસ્તુ પર સમય બરબાદ કરવાનું છોડી દો જે તમને આગળ વધવામાં મદદરૂપ નથી. જ્યારે પણ તમે સમય બરબાદ કરશો ત્યારે તમે ફક્ત સમય નહીં તમારી જિંદગીને બરબાદ કરો છો. હું તમારામાં એક બદલાવ જોવા માંગુ છું. એવું કામ કરો જે તમારા દિલને જુનૂનથી ભરી દે, જે રોજ સવારે વહેલા ઉઠવા માટે મજબૂર કરી દે. તમારા કન્ફર્ટ ઝોનથી બહાર આવો. રોજ સવારે જ્યારે તમે પથારીથી ઉઠો ત્યારે તમે ડિસાઈડ કરો કે આજનો દિવસ સફળ બનાવવાનો છે. જો તમે તમારી આજુબાજુમાં બેસ જોવા માંગો છો, જો તમે સોસાયટીમાં બદલાવ ઈચ્છો છો, તો શરૂઆત તમારે જાતે કરવી પડશે. પહેલાં તમારી જાતને બેટર બનાવો, તમારામાં બદલાવ લાવો. જો તમે તમારો સમયનો યોગ્ય ઉપયોગ કરશો તો આ સમય તમને સક્સેસફુલ બનવામાં રોકી શકશે નહીં. ધન્યવાદ.